ડીસા નગરપાલિકાના વહીવટ સામે એકવાર ફરી સવાલો ઉભા થયા છે ત્યારે આજે ડીસા શહેરમાં હાઈવે વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીના રહીશો પાણીની સમસ્યાની રજૂઆતને લઈ ઉગ્ર બનીને પાલિકા કચેરી પર પહોંચી ગયા હતા અને પાલિકા વિરુદ્ધ ઉગ્ર નારાબાજી કરી હતી. નગરપાલિકા કચેરીમાં જ પાલિકા વિરુદ્ધ ઉગ્ર નારાબાજી કરી રહેલા લોકો છે. ડીસા શહેરમાં હાઈવે વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીના રહીશો, આ રહીશોના પાલિકા વિરુદ્ધમાં આક્ષેપ છે કે પાલિકા દ્વારા તેમના વિસ્તારોની ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે. અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને આ વિસ્તારના રહીશો પાણીના બૂંદ બૂંદ માટે તરસી રહ્યા છે. આ વિકટ સમસ્યાને સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર પાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેમની આ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. અગાઉ આ વિસ્તારના પાલિકા સદસ્ય અને પાલિકાના પાણી પુરવઠા ચેરમેનને રજૂઆત કરતા તેમણે સ્થાનિકોને હૈયાધારણ આપીને તેમના વિસ્તારમાં બોર બનાવી આપવાની ખાતરી આપી હતી, પરંતુ ત્યારબાદ ડીસા નગરપાલિકાના પ્રમુખે આ બાબતે કોઈ જ મંજૂરી ના આપતા આ વિસ્તારના લોકોને અત્યારે પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેને પગલે ઉશ્કેર રહેલા લોકો આજે ડીસા નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવા પહોંચી ગયા હતા. અમો આકાશવિલા, અવતારવિલા, અમૃતસાગર સોસાયટી જેવી બીજી આજુબાજુની અનેક સોસાયટીઓની અંદર લગભગ આજની તારીખની અંદર 700-800 ઉપર મકાનો આવેલા છે અને જેની અંદર લગભગ 3-4 હજાર ઉપર પબ્લિક વસે છે. આજે 4 મહિના ઉપરથી અમારા ત્યાં પાણી એકદમ ટીપે ટીપે આવે છે અને એમ સમજો કે દરેક ઘરોને લગભગ ટેન્કરોથી પાણી મંગાવવું પડે એવી આ પોઝિશન છે. અમે વારંવાર નગરપાલિકાની અંદર રજૂઆત કરી પણ અમે જ્યારે પણ આવીએ ત્યારે ચીફ ઓફિસર કે પછી પ્રમુખ કે પછી જાદવ સાહેબ જેવા જે એન્જિનિયર છે પાણી પુરવઠાના, એ અમને લોકોને સમય નથી આપતા, નથી અમને સાંભળતા. અમારા ત્યાં અમારા વોર્ડના જે કોર્પોરેટર છે રમેશભાઈ માજી રાણા કે જે પાણી પુરવઠાના ચેરમેન બી છે, એમણે અમને કહ્યું કે તમે અમને જગ્યા આપો તો અમે અહીંયા બોર અને ટાંકી બનાવી આપીએ જેથી તમારી આ સમસ્યા કાયમી તમારી અને તમારી આજુબાજુની સોસાયટીની આ સમસ્યા દૂર થઈ જાય. અમે એની માટે બધા રેસિડન્ટ હોલ્ડરોએ લગભગ 250-300 ઘરોએ સહી કરીને આપી બરાબર અને અમને ખરડો બી પસાર કરાયો અને એનું કામ બી આગળ વધાર્યું, પણ એના પછી અમુક સાંઠગાંઠના કારણે કયા કારણે અમારું આજની તારીખની અંદર અમારો બોર અને ટાંકીનો પ્રશ્ન અટવાયેલો પડ્યો છે, આગળ કામ ચાલી નથી રહ્યું અને એના કારણે આજે અમને નગરપાલિકા અમારી પાસેથી વેરો આમ ટકોરા બંધ લે છે. લગભગ સારામાં સારો વેરો લગભગ અમારી સોસાયટીની આજુબાજુ ભરતા હશે બરાબર અને પાછું પાણીની અંદર બી એવું કે અમારા ત્યાં 50-60 મકાનો તો દર વખતે બનતા જ હોય છે જેની અંદર જે કોન્ટ્રાક્ટરો છે એક મકાનની અંદર એક મકાનનું લે એ લોકો કનેક્શન અને 10-10, 20-20 મકાનોની અંદર એ પાણી ખેંચે, પડ્યું પાણી બી ખેંચી લે. એની બી વારંવાર રજૂઆત કરીએ તો અમારા પ્લમ્બર છે પોપટજી ઠાકોરને એવા બધા જે પ્લમ્બરો છે જેમને 25 વખત કહીએ તો એ લોકો કંઈ ચેક કરવાના આવે, સ્થળ ઉપર આજ સુધી કોઈ નિરીક્ષણ નથી કર્યું. અમે નગરપાલિકાની સાહેબ જે એમનું વોટ્સઅપ છે એની ઉપર મેસેજો કર્યા, વારંવાર રજૂઆત કરી, અમને માણસને પશુ ગણવામાં આવે છે. નગરપાલિકા, અમે અત્યારે આકાશવિલાસથી આવ્યા છીએ, બધા લગભગ 300 ઉપર માણસો આવ્યા છીએ. અમારે પાણીની સમસ્યા બહુ જ છે, કારણ કે અત્યારે પાણી પીવાનું પણ ભરવાનું નથી તો પછી આવી કાળઝાળ ગરમીમાં અમે નાવાનું તો ધોવાનું તો કરી જ નહીં કે ને, અમારી તરસોય પણ અમારી ચીપાતી નથી અત્યારે બરાબર. એવામાં અત્યારે અમારી ફરિયાદ પણ અહીંયા કોઈ સાંભળતું નથી તો એના માટે અમે કેટલી વાર આવ્યા, અમારા બધા સોસાયટીના ભાઈઓ બધા ઘણા બધા આવી ગયા છે પણ કોઈ અમારી ફરિયાદ લેતા નથી, એના માટે અમે અત્યારે આવા અહીંયા આવીને ફેરથી રજૂ કરીએ છીએ. કારણ કે અમારી રજૂ એ હોબળે એના માટે તમારી જોડીએ પણ અમે આવ્યા છીએ બરાબર. હવે અમારી રજૂ કરેલી સજા આ હોબળે તો સારું છે ફરિયાદો બરાબર.